નમસ્કાર બુલેટિન ઇન્ડિયામાં હું છું આપની સાથે મિત્તલ અને નવરાત્રિ શરૂ થઈ ચૂકી છે નવરાત્રિનો રંગ ધીમે ધીમે ચડતો જાય છે ત્યારે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા અને અર્ચના કરવામાં આવે છે ચંદ્રઘંટાનો અર્થ છે જેના પર જેના માથા પર અર્ધ ચંદ્રઘંટાના સ્વરૂપથી શોભિત છે શાસ્ત્રોના અનુસાર ચંદ્રમાં શીતળતા અને શુભ પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે અને આ જ કારણે માતા દુર્ગાના ત્રીજા કહેવામાં આવે છે ત્યારે માતા દુર્ગાના આ ત્રીજા સ્વરૂપનો શું છે મહિમા તે આજ રોજ જાણીશું શાસ્ત્રીજી પાસેથી તો શાસ્ત્રીજી સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં જય માતાજી દર્શક મિત્રો આજે ત્રીજું નોરતું એટલે માતા ચંદ્રઘંટાનું નોરતું કહેવાય અને ખાસ કરીને જ્યારે નવલી નવરાત્ર ચાલતી હોય તો નવરાત્રિના દિવસોમાં આપણે જે રીતે વિવિધ માતાઓની આરાધના કરીએ છીએ આ આરાધનાનો પર્વ કહેવાય ઉત્સવ તો છે જ પણ ઉત્સવની સાથે સાથે આરાધનાનો પર્વ છે જ્યારે તમે કોઈ માતાની આરાધના કરી રહ્યા છો તો ત્યારે ચિત્રઘંટા માતા એટલે ત્રીજી માર્તા એના માટે पहला आ अंबिका ने अपने वंदन करिए ओम ओडगम चक्रकू चापर भूसुंडी सिरम शंखम संधत ते करवांगू सावृत नीलशा दुतिमास पादत सेब महाकालिका यामस्तौपतिजौ हरौकमजौंत मधु कैटभम माता चरणों में मा वंदन करी चित्र माता चित्रघंटा या देवी सर्वभूतेषु મા ચિત્રઘંટા રૂપેણ સંસ્થતા નમસ્ત શય નમસ્ત નમો નમઃ માતા ચિત્રઘંટા જે ત્રીજી નવરાત્રના દિવસે જેનું પૂજન કરવામાં આવે છે જેની પાસે એક સર્જન શક્તિ હોય છે જ્યારે તમે કોઈ નવું કામ કરવા જતા હો અને તમારી પાસે વિદ્યાની પરાકાષ્ઠા કારણ કે પહેલાં શૈલપુત્રી આવી અંડપિંડ જગતની અંદર જ્યારે કોઈ જ્ઞાન નહોતો બ્રહ્મચારીની સ્વરૂપ તેજસ્વી માતા આવી એણે તમને તપ કરવાનું શીખવાડ્યું તપ કરી અને તમે એક સિદ્ધિ અનેરી પ્રાપ્ત કરી ત્યારે તમારી અંદર સિદ્ધિની અંદર એક નવો વ્યાપ ઉભો થાય છે જેને સર્જન શક્તિ કહેવામાં આવે છે સર્જન શક્તિ એટલે શું જેમ કે કોઈ વૈજ્ઞાનિક છે આજના યુગની અંદર બનેલી તમામ વસ્તુઓ છે તો એને કોકે સર્જન કર્યું છે કોઈના દિમાગની અંદર એ વસ્તુ ઘૂસી માટે સર્જન થયું તો આ અંડપિંડ જગતની અંદર જે સર્જનની પ્રક્રિયા છે એની શરૂઆત માતા ચિત્રઘંટાથી થાય છે જે રીતે તમે ચર્ચા કરતા હો એક તો માનસિક સ્થિતિ તમારી સારી હોય માનસિક સ્થિતિ સુધારવી હોય માનસિક તમારી પાસે લેવલ વધારવું હોય તો માતા ચિત્રઘંટાનું પૂજન જરૂરી હોય માતા એક વસ્તુ વિશેષ એવી આવે છે કે જેનો માતાઓમાંથી ચિત્રઘંટાની અંદર શું હોય છે કે જ્યારે સિદ્ધદાત્રી દેવી આપણે પહેલી માતા શૈલપુત્રી હતી મૂલાધાર ચક્રથી ઉત્પન્ન થઈ મૂલાધાર ચક્ર પછી જે માતા આવી એ માતાએ મૂલાધાર પછી સ્વાધિષ્ઠાન તરફ ગઈ અને સ્વાધિષ્ઠાન ચક્ર પછી મણિપુર ચક્ર આવે છે મણિપુર ચક્ર એટલે તમારી ડૂંટી ભાગેનો ભાગ તો મણિપુર ચક્રની અંદર જ્યારે માતા પ્રવેશ કરે છે એટલે કે એ કુંડલની શક્તિની અંદર જ્યારે માતાને આપણે જોઈએ છે તો એ માતા ઉપર ઘંટાર્ણવ છે એટલે કે એક પ્રકારનો ચંદ્રમા છે ઊંધો ચંદ્રમા સીધો નહીં ઊંધો ચંદ્રમા છે એની નીચે એક ઘંટા એટલે કે ઘંટ જે આપણે વગાડીએ એ ઘંટ ત્યાં લટકેલો છે એ એનું સ્વરૂપ છે હવે એની અંદર માતાને શું હોય છે મેન એ અલૌકિક દર્શન હોય છે એક પ્રકારની એની અંદર સુગંધી હોય છે જ્યારે તમે સિદ્ધિ તરફ જશો એટલે અનેક પ્રકારના અવાજો આવશે ખરેખર જ્યારે તમે મંત્ર શક્તિ જગાવતા હો ત્યારે આવી વસ્તુ બને છે કે અનેક વિચિત્ર ચિત્ર વિચિત્ર અવાજો આવે ચિત્ર વિચિત્ર અવાજ આવતાથી તમારું ધ્યાન તૂટે એટલે ધ્યાન ન તૂટે એ આપણો વિષય છે આપણે ધ્યાન તોડવું નથી જ્યારે તમે સિદ્ધિની

દસ પ્રકારના તાપ તમારા જે હોય દુઃખ હોય એને હર્ણર કરનારી માતા છે ખળગમ ચક્રમ ત્રિશુલમ સંખડક ચક્ર ત્રિશૂલ એના હાથમાં રહેલા છે અને ખાસ કરીને સિંહ ઉપર સવારી કરેલી એ માતા તમને દર્શન આપશે ક્યાં મણિપુર ચક્રમાં એટલે કે નાભી ઉર્જામાં નાભીની અંદર નાભી એટલે સેન્ટર ઓફ ધ બોડી તમારા શરીરની સેન્ટરનો ભાગ છે અને એ સેન્ટરની અંદર જે માહોલ દેખાવશે એ વિશોહિત કો એને એ પાછું કેવી હોય છે તમારી અંદર એક અલગ શક્તિની પ્રાપ્તિ થાય તમારું જ્ઞાન વધે તમારી અંદર એક સર્જન શક્તિનો વધારો થાય એવી આમાં જગદંબિકા રહેલી છે મિત્રો વિકરણીય છે એટલે કે વિકિરણ જે અમુક વખતે આપણે વાતો કરીએ છીએ કે વિકિરણો ઉત્સર્જિત પામતા હોય છે જે સૂર્યમાંથી આવતા હોય કિરણો એક્સ કિરણ ને વાય ને એવી બધી વાતો છે વાયોલેટ કિરણો એ તમામ કિરણો ઉપર જો કંટ્રોલ કરવાનું કામ છે તો એ ચિત્રઘંટા માતાનું કામ છે એટલે જ્યારે તમે ધ્યાનસ્થ થશો જ્યારે તમે મણિપુર ચક્રની અંદર જોશો તો એવા વખતે તમે ધ્યાન સમાધિ સ્વાધિ જે આપણે વાત કરીએ છીએ તો તમે પણ ધ્યાન થઈને ધીમે ધીમે સમાધિ તરફ તમે પણ આગળ વધશો આ એ માતાની વિશેષતા છે સિંઘો પર સવાર છે અને ખાસ કરીને આ માતિયા જે છે આ માતા જે છે આપણી દત્તાત્રી માતા એના સ્વરૂપની તો વાત આપણે કરી પરંતુ આ જે મા ભગવતી છે જગદંબિકા છે એ ખરેખર તમારી આ માટે સૌથી મોટી વસ્તુ છે કોઈ નવું સંશોધન જો કોઈ કરતા હોય જેમ કે કોઈ વૈજ્ઞાનિક છે કોઈ ડૉક્ટર છે કે કોઈ એ છે તો એ લોકોએ આની સાધના અવશ્ય કરવી જોઈએ અને આ સાધના કરવાથી એને લાભ પણ સારો થાય છે તમારા શારીરિક પણ વિકાસ વધે કોઈનું શારીરિક વિકાસ ઓછું હોય તો એ પણ આ પ્રયોગ કરે માતાનો તો એને પણ લાભ સારો પ્રાપ્ત થાય છે બીજી વસ્તુ એને પીળી મીઠાઈ ભોગમાં ધરાવો ત્યારે પીળી મીઠાઈ જેમ બેસનના લાડુ છે કે પીળી મીઠાઈઓ બને લોકો બનાવે છે માવાના મીઠાઈને વધારે એને પસંદ છે અને બીજું જે ખારેક આવે એ ખારેક અને મખાના આ બે વસ્તુ પણ માતાને ખૂબ પ્રસન્ન છે અને એની ઔષધિ માટે ચંદ્રસૂર એવું નામ આપેલું છે તો ચંદ્રસૂરનો મર્તવ કદાચ હું માનું છું ત્યાં સુધી એ આંબા હળદરનું નામ છે એ આંબા હળદરને એની મેન ઔષધિ કહેવામાં આવે છે અને જે બી તમારી અંદર કોઈ માનસિક સ જે સર્વશક્તિમાન માતા છે એ માતાનું પૂજન કરવાથી તમને એનો લાભ પ્રાપ્ત થતો હોય છે એ એની ઔષધિની આપણે વાત કરીએ પહેલાં માતા જગદંબિકાનું પૂજન કરવું માતાનું આવાહન કરવું આવાહન કર્યા પછી એને વીર ગુલાલ કંકુથી એનું પૂજન કરી અને એની અંદર તમે જે માતાનો ભોગ છે ધરાવો ફળ ફળાદી પણ ભોગમાં ધરાવવાનું જો લોકો વ્રત કરે છે તો બરાબર છે તો એના ફળનો કે એની અંદર લગાયેલા ભોગનો તમે પણ પ્રસાદ તરીકે લઈ શકો છો માતાનું સ્થાપન પણ કરવું જોઈએ મેં તમને કહ્યું તો દરેકમાં આપણે બતાવીએ છીએ એ પ્રમાણે પહેલાં એક બાજોટ લેવાનું પીળા કલરનું એક કપડું પાથરવાનું ચણાની દાળની નવ ઢ ઢગલીઓ કરવાની નવ પાન નવ સોપારીને નવ સિક્કા દરેકે દરેક ઢગલી પર મૂકવાનું ત્યારબાદ નવ મીઠાઈને ટુકડા છુ એટલે ખારેક જે હોય તે ખારેક દરેક સ્થાપન પર એટલે નવ જે સોપારી મૂકી છે ત્યાં તમારે ખારેક મૂકવાના હોય છે અને ત્યારબાદ તમારી જે મીઠાઈ તમે લાયા હો એ મીઠાઈ પણ ત્યાં પાન ઉપર જ મૂકવાનું હોય છે બસ આ સિમ્પલ પૂજા છે ત્યારબાદ એને અભીર ગુલાલ કંકુથી સામાન્ય પૂજન કરી દો ફૂલ પુષ્પ જે છે પીળા પુષ્પોથી પૂજન કરવાનું હોય છે એટલે આ એક બહુ અમુક ધ્યાનમાં રાખવાનું પીળા પુષ્પથી તમે પૂજન કરી દો ત્યારબાદ ફળ વગેરે ભોગ ધરાવો માતાને સપાદ ભોગ ભક્ષણ કરાવો સૂકો મેવો વગેરે તમે મીઠાઈ મૂકી શકો છો અને ત્યારબાદ તમે માતાને માલા પુષ્પ જો લાયા હોય તો એ પણ તમે પહેરાવી શકો છો આ બધું પત્યા પછી તમારે શું કરવાનું છે એ જે ઉપાય તમને બતાવી રહ્યો છું કે જે બાળકો ભણતા ના હોય અભ્યાસ ના કરતા હોય અથવા જેને કંઈક નવું આગળ કરવું છે ડૉક્ટર હો કે ગમે તે ઇન્જિનિયર હો કે કોઈ બી હો એક નવી તમારામાં ક્રિએટિવિટી લાવવી હોય તો તમારે ક્રિએટિવિટી લાવવા માટે ખાસ કરીને જે લોકો કોઈ ડાયરેક્ટરીનું કામ કરતા હો એ લોકો માટે આ વિશેષ છે કે તમારી અંદર કંઈક નવી ક્રિએટિવિટી ક્યારે આવી શકે છે કે જ્યારે માતા ચંદ્રઘંટાનું તમે પૂજન કરશો એ પૂજનમાં ત્યારે તમારે શું કરવાનું તો કોઈને સરળ વસ્તુ છે ઓમ ગંગ ગણપતય નમઃની એક માળા તમારે શરૂઆતમાં કરવી અને ત્યારબાદ ઓમ ઐં હ્રી ક્લીંગ ચંદ્રઘંટા માતાએ નમઃ આ મંત્રની તમારે નવ માળા કરવી અને એક માળા છેલ્લે તમારે ઓમ બમ બટુક ભૈરવાય નમઃ એની કરવી બસ આ ત્રણ જ માળા કરવાની છે એક માળા બટુક ભૈરવની એક માળા ગણપતિની અને નવ માળા માતાની ઓમ ઐ હ્રીં ક્લીમ ચંદ્રઘંટા માતાએ નમા આ મંત્રની તમે જાપ કરો મિત્રો આ રીતે તમે જાપ કરશો તો સો ટકા તમારી અંદર એક નવી ક્રિએટિવિટી ઉત્પન્ન થશે અને માતાની કૃપા તમારા પર અવશ્ય વરસશે આપણે એક નવી વાત કરી લઈએ કે પાઠાવૃત્તિ કેવી રીતે કરવી તો દાખલા તરીકે ચંડીનો પાઠ લોકો કરતા હોય છે અને ઘણા લોકો કરાવતા હોય છે તો ચંડીપટ પાઠ કરવાનો રિવાજ જે છે એ વાસ્તવિક રિવાજ આ છે કે તમારે ખળાંગ પાઠ કરવો જોઈએ એટલે છ અંગોવાળો પાઠ હવે છ અંગોના પાઠની અંદર પ્રથમ આવે છે તમારે કવચ અર્ગલા કિલક આ ત્રણ વસ્તુ થઈ ત્યારબાદ તમારે મંત્ર જાપ આવે દેવી દેવીસુક્ત આવે રાત્રિસુક્તનો પાઠ વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રિમ એ રીતે તમારે રાત્રિસુક્તનો પાઠ કરવાનો ત્યારબાદ તમારે બને તો કુંજિકા પાઠ બી ક્યાંક ક્યાંક લખેલું છે કારણ કે કુંજિકા પાઠ શું છે એમાં લખેલું છે કે પાઠ માત્રેણ સંસિદે કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત એટલે ગયો કું કુંજિકા પાઠ કરી દો તો દુર્ગા પાઠનો લભ ફલ મળે છે માટે એ પાઠને બી ક્યાંક સમાવેલું છે એટલે આપણે સમાવું જોઈએ તંત્ર વગેરેમાં અને ખાસ સાચવેલું છે એટલે એ તમે કરી શકો છો ત્યારબાદ માતાના જે એકસો આઠ મંત્ર છે ઓમ એ હ્રી ક્લિંગ ચામુંડા વિચ્ચય નમઃ એ મંત્રની તમારે માળા કરવાની એક માળા પૂરી કરી ત્યારબાદ અંગન્યાસ કરન્યાસ હશે ત્યારબાદ તમારે પ્રથમ અધ્યાયથી લઈ તેર અધ્યાયના પાઠ કરવાના કદાચ તમારી પાસે સમય નથી તો એક અધ્યાય પૂરું થાય એટલે બે અધ્યાય એની હું તમને વાત કરીશ બધા આ કરે પછી પાછળ બે જાપ આવે પછી દેવી સુક્ત આવે અને પછી મૂર્તિ રહસ્ય પ્રાકૃતિક રહસ્ય અને પ્રાધાનિક રહસ્ય આ ત્રણે ત્રણ રહસ્યોના પાઠ કરવા જોઈએ આવું શાસ્ત્ર કહેશે એટલે ચંડી પાઠનો આ સિસ્ટમ નિયમ છે પણ માની લો કે કોઈને એમ કે નથી કરી શકતા તો શું આપણે એક જ પાઠ કરવો છે અથવા એવી રીતે કંઈક કરવું છે તો તમે સમય નથી અત્યારે લોકોની જોડે તો એના માટે શું છે તો પહેલા દિવસે તમારે પ્રથમ અધ્યાયનો પાઠ કરવો બીજા દિવસે તમારે બીજા અધ્યાયનો પાઠ કરવો ત્રીજા જ દિવસે ચોથા અધ્યાયનો પાઠ કરવો અને જે છે પાંચમા દિવસે પાંચ છ અને સાત આઠ અધ્યાયના પાઠ કરવા ત્યારબાદ પાંચ ચોથા દિવસે પછી પાંચમા દિવસે તમારે નવ અને દસ અધ્યાયના પાઠ કરવા અને છઠ્ઠા દિવસે એકાદશ એટલે અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો અને સાતમા દિવસે તમારે બાર અને તેર અધ્યાયનું પાઠ કરવું આઠમા દિવસે હવન કરવામાં આવે છે તો એ જે વૈકૃતિક રહસ્ય ને એ બધું છે જ્યારે તમે આવી રીતે પાઠ કરતા હો તો રોજે રોજ તમારે કવચ કે અરકલા એક દિવસ કવચ અરકલા અને કિલ્લા કાં તો કરવું જ જોઈએ એની પાછળ તમારે વૈકૃતિક રહસ્ય કરવાની જરૂર રહેતી નથી છેલ્લા દિવસે કરો કોઈ કરી શકો છો તો બેસ્ટ છે ન કરી શકતા હો તો આ રીતે પણ મંત્ર જાપ એટલે કે જે નવાણ મંત્ર છે એનો સંપુટ અવશ્ય આપવો જોઈએ જ્યારે બી એક અધ્યાય કર્યો તો પણ નવાણ મંત્ર આગળ પાછળ બીજા દિવસે પણ આગળ પાછળ નવાણ મંત્રનો પ્રયોગ કરવો જોઈએ તો દર્શક મિત્રો આ રીતે તમે ચંડી પાઠ કરો સુખી રહો સંપન્ન રહો માતાની કૃપા તમારા પર બની રહે એવી અમારી અપેક્ષા તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર્ય દુર્ગાપાસ શાસ્ત્રની ઇજાજત નમસ્કાર જી શાસ્ત્રીજી આપે ખૂબ જ સરસ માહિતી આજ રોજ ત્રીજા નોરતી માતા ચંદ્રઘંટાને લઈને આપી એ બદલ આપનો આભાર અને આજે આપણે જાણ્યું કે માતા ચંદ્રઘંટાની પૂજા અર્ચના આરાધના કઈ રીતે કરી શકાય અને માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ ત્યારે નવા નોરતા સાથે નવા સ્વરૂપ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર